છેલ્લા એક અઠવાડિયાથી પીંગળી સીમ વિસ્તારમાં આવેલા કેટલાય ખાડાઓમાં પાણી ભરાઈ રહ્યું છે, જેમાં બે મગરો આવી અને એક નીચે અઠવાડિયાથી લોકોના ચર્ચા ચાલી રહી છે. ખેતરોમાં કામ કરતા સ્થાનિક રહીશો એ જોતા ગામમાં વાત પ્રસરી હતી. આ બાબતે આજરોજ બપોરે જમ્યા બાદ કેટલાક ખેતરોમાં જતા માણસોએ મગર દેખાતા ગામમાં જાણ થતાં ગ્રામમાંથી નવો યુવાનો મિત્રો સ્થળ પર દોડી આવ્યા હતા અને જ્યાં ખાડામાંથી પાણી મળેલા હોવાને કારણે જનરેટર લાવી પાણી ખાલી કરી અને પીંગળીના જાંબાજ નવ યુવાનોએ જીવના જોખમે મગરની સહી સલામત રેસ્ક્યુ કરી અને આબાદ બચાવ કર્યો હતો, જેમાં દીપક રંતનભાઈ, જસવંતભાઈ સુનારા, અરવિંદ સોલંકી, દીપક વિક્રમભાઈ સોલંકી અને અનેક યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. અને આ તબક્કે સ્થાનિક તંત્ર તલાટીકમ મંત્રી નરેન્દ્રસિંહ સોલંકી અને સરપંચને જાણ કરતા તલાટીકમ મંત્રી સ્થળ પર દોડી આવ્યા હતા અને જીવ દયાની પ્રેમી પ્રહલાદભાઈ પરમારે પણ જાણ કરતા તેમની ટીમ ફ્રેન્ડ ઓફ એનિમલ્સ એન્ડ જીઓ પીંગળી ખાતે પહોંચી મગરને સહી સલામત ખસેડી લેવામાં આવ્યો હતો.